संभवेतिवेदनम् सुखसम्पत्करुणानिकेतनम् व्रतदानतपःक्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा। ॐ श्री हरि कृष्णाय नमो। सहजानंद स्वामी ने नमो नमः। स्वामी नारायण रे सन 1877 नाम अक्षर सुदी त्रिजिन दिवस श्रीजी महाराज गाम श्री लोया मध्ये सुराखा चना दरबार मा ढोलिया ऊपर विराजमान हता ने माथे दौड़े पागनो छोकलो विराजमान हतु अने दौड़े छीटनी डगली पेरी हती ने रूनो भरेलो दौड़ो सुरवाड़ पेरो हतो अने दौड़े पछेड़ी ओटी हती ने पोताना मुखारविंदनी आगड़ मुनि तथा देश देशना हरिभक्तनी सभा वर्याने बैठी हती अने ते समय मा वचनामृतनु पुस्तक नित्यानंद स्वामी लावीने श्रीजी महाराज ने आप्युं। पछी ते पुस्तक ने जोईने बहु राजी थया अने परमहंस प्रत्ये बोलिया जे आज तो भारे भारे प्रश्न पूछो तो वात करिए। त्यारे मुक्तानंद स्वामी पूछ्यू जे श्रुति मा कयुं छे जे वृत्ति ज्ञान मुक्ति हि तमेव विदित्वाति मृत्यु मेति नान्य पंथा विद्यते नायम। ये श्रुति मायम कयूं छे जे भगवानु साक्षात ज्ञान थाय त्यारे जीवनु कल्याण थाय छे। त्यारे शास्त्र मां जे बीजा साधन कल्याण अर्थ बताव्या छे तेनु शुं प्रयोजन छे। केम जे कल्याण तो ज्ञाने करीने थाय छे एवा प्रश्न ने सांभळीने श्रीजी महाराज बोलिया जे ज्ञान ते जाणवानु नाम छे। त्यारे नित्यानंद स्वामी आशंका करी जय जाणु ए ज ज्ञान होय तो शास्त्रे करीने भगवान ने सर्वे जगत जाणे छे तेणे करीने सर्वेनु कल्याण थतुं नथी। त्यारे श्रीजी महाराज बोलिया जे शास्त्रे करीने परोक्षपणे भगवान ने जाण्या तेणे करीने जेम कल्याण नथी तेमज रामकृष्ण अधिक भगवान अवतार हता त्यारे तेमने सर्वे मनुष्य प्रत्यक्ष दीठा हता तो तेणे करीने पण शुं ज्ञान थयो कल्याण थयुं छे। त्यारे मुक्तानंद स्वामी कह्युं छे जेणे भगवान ने प्रत्यक्ष दीठा होय तेनु तो जन्मांतरे कल्याण थाय छे। त्यारे श्रीजी महाराज बोलिया जे जेणे शास्त्रे करीने भगवान ने जाण्या तेणे करीने पण जन्मांतरे कल्याण थाय छे। काजे जेने शास्त्रे करीने जाण्या तेने नेत्रे करीने देखे छे अने जेने नेत्रे करीने देखे छे तेने शास्त्रे करीने जाणे छे माटे बेयनुं बीज बळ बरोबर थाय छे ને બેનું જન્માંતરે કલ્યાણ પર બરોબર છે। કેમ જે શ્રવણે કરીને ભગવાને સાંભળ્યા તેમાં શું જ્ઞાન નથી પણ તેને તે સાંભળ્યા જ કહેવાય અને ત્વચાએ કરીને સ્પર્શ કર્યો તેમાં શું જ્ઞાન નથી પણ તેને તે સ્પર્શ જ કર્યો કહેવાય અને નેત્રે કરીને જોયા તેમાં શું જ્ઞાન નથી પણ તેને તે જોયા જ કહેવાય અને નાસિકાએ કરીને સૂંઘ્યા તેમાં શું જ્ઞાન નથી પણ તેને તે સૂંઘ્યા જ કહેવાય અને જીવવાએ કરીને વર્ણન કર્યા તેમાં શું જ્ઞાન નથી પણ તેને તે વર્ણન જ કર્યા કહેવાય એવી રીતે બાહ્ય ઇન્દ્રિયોએ કરીને જ્ઞાન છે તથા અંતકરે અંતકરણે કરીને જે જ્ઞાન છે અને અંતકરણ ઇન્દ્રિયો પર જે જીવ સત્તા તદાશ્રિત જે અનુભવ જ્ઞાન છે તેમાંથી તમે ક્યાં જ્ઞાનને કહો છો અને જે ભગવાન છે તેણે તો આ જગતને ઉત્પત્તિને અર્થે અને હૃદય સ્વરૂપ ધાર્યું છે જેને વિશે સ્થાવર જંગમ રૂપ જે વિશ્વ તે સાવકાશ કરીને રહ્યું છે
અને સંકર્ષણ રૂપે કરીને જગતનો સંહાર કરે છે ને પ્રદ્યુમ્ન રૂપે કરીને જગતની સ્થિતિ કરે છે તથા મત્સ્ય કચ્છાદિક અવતારનું ધારણ કરે છે એવી રીતે જ્યાં જેવું કાર્ય ત્યાં તેવા કાર્યની સિદ્ધિને અર્થે તેવા રૂપનું ગ્રહણ કરે છે તેમાં કોઈ કાર્ય તો એવું છે જે જેમાં અંતકરણ ઇન્દ્રિયો નથી પુગધા કેવળ અનુભવ જ્ઞાને કરીને જણાય છે ત્યારે તેવા કાર્યની સિદ્ધિને અર્થે ભગવાન પણ તેવા રૂપનું સ્વરૂપનું ધારણ કરે છે અને કોઈ કાર્ય એવું છે જે ઇન્દ્રિયો અંતકરણ કરીને જાણ્યામાં આવે છે ત્યારે તે કાર્યની સિદ્ધિને અર્થે ભગવાન પણ તેવા જ થાય છે માટે તમે ક્યાં ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને કલ્યાણ થાય એમ પૂછો છો ત્યારે નિત્યાનંદ સ્વામે કહ્યું જે ભગવાનના સ્વરૂપને વિશે ઇન્દ્રિયો અંતકરણ રે અનુભવ એ ત્રણેય પુગે એવા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને મોક્ષ થાય એમ કહીએ છીએ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે એવા જે ભગવાન તે તો શ્રી કૃષ્ણ છે તે પોતે પોતાને એમ કહે છે જેમ યસ્યાત્મક્ષરમતિતોમ અહમક્ષરાદપિ ચોતમહમ વિષ્ટભ્યામિદમ કૃતસ્નેમિકાંસેન સ્થિતો જગતમ મતઃ પરતરમ નાન્યતિ કિંચદિસ્તિ ધનજયમ અને મયિ સર્વમિદમ પૌત્રમ પ્રોતમ સૂત્રે મણિગણા એવ પશ્ય મે પાર્થ રૂપાણિ સતસોથ સહસ્રશઃ ઇત્યાદિક વચને કરીને પોતે પોતાની ઇન્દ્રિયો અંતકરણ થકી અગોચર કહે છે માટે ભગવાનને તત્વે કરીને સમજવા તે તો એમ છે જે ઇન્દ્રિયો અંતકરણ તથા અનુભવ એ ત્રણેય કરીને યથાર્થપણે પ્રત્યક્ષ ભગવાનને જાણે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય અને એ ત્રણ પ્રકારમાંથી જો એકે ઓછો હોય તો તેને આત્મિક જ્ઞાન ન કહેવાય ને તેણે કરીને જન્મ મૃત્યુને પણ ન તરે ને કોઈ સાધને કરીને બ્રહ્મ સ્વરૂપને પામ્યો હોય તે પણ જો પ્રત્યક્ષ ભગવાનને એવી રીતે ન જાણે તો તે પણ પૂરો જ્ઞાની ન કહેવાય માટે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જેમ નૈષ્કર્મ્યમપ્યચ્યુતમ ભાવવર્જિતમ ન શોભતે જ્ઞાનમલંપ નિરંજનમ તથા ગીતામાં કહ્યું છે જે કર્મણો યહપિ બોદ્ધવ્યમ બોદ્ધવ્યમ ચ વિકર્મણઃ અકર્મણ ચ બોદ્ધવ્યમ ગહના કર્મણો ગતિહિ અકર્મ જે જ્ઞાન તેને વિશે પણ જાણવું રહ્યું છે તે શું તો જે બ્રહ્મરૂપ થયો તેને પણ પરબ્રહ્મ પુરુષોત્તમ તે જાણવા રહ્યા છે અને જે બ્રહ્મરૂપ થયો તેને પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે તે ભક્તિ તે શું તો જેમ શ્વેતદીપવાસી જે નિરન્મુક્ત છે તે બ્રહ્મરૂપ થકા ચંદન પુષ્પાદિક નાના પ્રકારની પૂજા સામગ્રી કરીને પરબ્રહ્મ જે વાસુદેવ તેને પૂજે છે તેમ એ પણ બ્રહ્મરૂપ થકો પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ ચંદન પુષ્પ શ્રવણ મનાદિકે કરીને કરે તે ભગવાને ગીતામાં કહ્યું છે જેમ બ્રહ્મ ભૂત પ્રસન્નાત્મન શોચતિ ન કાંક્ષતે સમઃ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ માટે બ્રહ્મરૂપ થઈને જે પરબ્રહ્મની ભક્તિ ન કરે તો તે પણ આત્યંતિક કલ્યાણ ન પામ્યો કહેવાય અને ભૂમિ રાપ નરો વાયુ ખમ મનો બુદ્ધિ રેવ ચ અહંકાર ઇત્યમે ભિન્ના પ્રકૃતિ રષ્ટધામ એવી વ્યાપ્ય એવી જે જડ પ્રકૃતિ છે અને અપરે મિતસ્તવાંત્યમ સ્વકૃતિમ બુદ્ધિ વિધિ મે પરામ જીવ ભૂતા મહાબાહો યેદમ ધાર્યતે જગત્તમ
ये व्यापक एवी चेतन प्रकृति छे ने जे प्रत्यक्ष भगवान छे ते केवा छे तो अष्ट प्रकारनी जे व्याप्य प्रकृति अने तेने विषे व्यापक एवी जे चैतन्य प्रकृति ते बेना आधार छे जेम आकाश छे ते पृथ्वी आदिक चार तत्वनो आधार छे अने पृथ्वीनी जयरे संकोच अवस्था थाय छे ते भेड़ो आकाश पण संकोच ने पामे से ने पृथ्वी ने विकास अवस्था थाय छे ते भेड़ी आकाश ने विकास अवस्था छे तथा जड़ तेज ने वायु ने संकोच विकास अवस्था भेड़ी आकाश ने पण संकोच विकास अवस्था छे अने पृथ्वी आदि तत्व ने संकोच विकास अवस्था ते बे आकाश ने विषय थाय छे તેમ એ બે પ્રકૃતિની સંકોચ વિકાસ અવસ્થા તે ભગવાને વિશે છે એવા જે ભગવાન તે સર્વના આત્મા છે ત્યાં શ્રુતિ છે જેમ યશ્યાક્ષરમ શરીરમ યશ્યાત્મા શરીરમ યશ્ય પૃથ્વી શરીરમ ઇત્યાદિ શ્રુતિઓ છે તથા અન્નમય બ્રહ્મ કયો છે મનોમય બ્રહ્મ કયો છે विज्ञानमय ब्रह्म कयो छे आनंदमय ब्रह्म कयो छे इत्यादि गणे प्रकार ने ब्रह्म विद्या कही छे तेनु शु तात्पर्य छे जेम भगवान सर्वना कारण छे ने सर्वना आधार छे माटे ए सर्वे ने ब्रह्म कया छे पण ए सर्वे शरीर छे अने सर्वे ना शरीर ते भगवान श्री कृष्ण प्रत्यक्ष पुरुषोत्तम छे તે ભગવાનને વિશે જડ ચેતન રૂપ જે બે પ્રકૃતિ સંકોચ વિકાસ અવસ્થા એ કરીને પોતાના કાર્ય સહિત સુખે કરીને રહી છે અને સર્વેને વિશે ભગવાન જે તે અંતર્યામી રૂપે કારણ પણ એ કરીને રહ્યા છે અને તે જ ભગવાન આ પ્રત્યક્ષ પ્રમાણ છે એવી રીતે महिमा सहित जे भगवान ने जाने ने देखे तेने परिपूर्ण ज्ञान कहिए त्यारे मुक्तानंद सामे पूछ्यु जे एवी रीते देखातु तो न होय ने अंतकरण मां तो एवी रीतनी दृढ़ाटी पड़ी होय तेने परिपूर्ण ज्ञान कहवाय के नहीं त्यारे श्रीजी महाराज बोलिया जे जेम अंधारू घर होय ने तेमा कोठी तथा थांबला रहा होय તેને દેખે છે તો પણ યથાર્થ દેખા ન કહેવાય તેમ પુરુષોત્તમ ભગવાન વિશે જડ ચિત્ત પ્રકૃતિ રહી છે અને એ પ્રકૃતિને વિશે પોતે રહ્યા છે તેને અનુમાને કરીને જાણે છે પણ જો દેખ્યામાં નથી આવતો તો પરિપૂર્ણ જ્ઞાની ન કહેવાય અને જો એને એવી આટી ઠાવકી છે તો કાંઈક એને અલૌકિક પણ જણાયું જોઈએ નહીં તો જણાશે અને નિસંદેહ એવી આટી છે ને જણાતું નથી તો એમ એ સમજે જે ભગવાન વિશે તો સર્વે છે પણ મને દેખાડતા નથી એવી જેની ઈચ્છા છે એમ સમજીને તે ભગવાનની ભક્તિ કરતો ધકો પોતાને કૃતાર્થ માને છે તો એ પરિપૂર્ણ જ્ઞાની છે માટે ઇન્દ્રિયો અંતકરણ અને અનુભવ એ ત્રણ પ્રકારે કરીને જે ભગવાનને યથાર્થપણે જાણતો હોય તેને જ્ઞાની કહીએ એમ અને તેવા જ્ઞાનીને ભગવાને ગીતામાં શ્રેષ્ઠપણે કહ્યો છે આર્તો જિજ્ઞાસો અથાર્થી જ્ઞાની ચ વરત સર્વમ અને તેષામ જ્ઞાની નિત્ય યુક્ત એક ભક્તિ વિશેષ્ય તેમ એવો જે જ્ઞાની તે તો સદા સાકાર મૂર્તિ એવા જે ભગવાન તેને પ્રકૃતિ પુરુષ અક્ષર તે થકી પરને સર્વના કારણ સર્વના આધાર જાણીને અનન્યપણે સેવે છે એવી રીતે જે સમજવું તેને જ્ઞાન કહીએ એમ અને એ જ્ઞાને કરીને આત્યંતિક મોક્ષ થાય છે અને જે એમ નથી સમજતો ને કેવળ શાસ્ત્રે કરીને અહમ બ્રહ્માસ્મિ થઈ બેસે છે અને કહે છે જે રામકૃષ્ણાદિક તો બ્રહ્મ રૂપમ એવો જે હું તે મારી લહરી છે એવા જે બ્રહ્મ કુદાળમ
आधुनिक वेदांति ते तो अति दुष्ट छे ने महापापी छे ने मरी ने नरक मां पड़े छे के ते कोई दिवस एनो छुटको थतो नथी। ती वचरामृतम एवी रीते लोयानुं सातमुं वचरामृतम थयुं। શું આવ્યું બોલો અરુણભાઈ? બહુ લાંબુ વચન મહારાજનું સ્વરૂપ મુક્તાન સ્વામીએ પ્રશ્ન કર્યો કે હે મહારાજ, ભૂતે જ્ઞાનમ મુક્તિ, જ્ઞાનથી જ કેવળ મુક્તિ મોક્ષ થાય છે, તો મોક્ષને અર્થે, કલ્યાણને અર્થે, અર્થે બીજા જે સાધન કયા છે એનું શું પ્રયોજન છે? જો કલ્યાણ જ્ઞાને કરીને થતું હોય તો ધર્મ, વૈરાગ્ય, આત્મનિષ્ઠા, શ્રવણ ભક્તિ, સ્મરણ ભક્તિ, વંદન ભક્તિ, દાસ્ય ભક્તિ, સખ્ય ભક્તિ, આત્મનિવેદન ભક્તિ, આ બધા સાધન બતાવ્યા છે તો એનું શું પ્રયોજન? પ્રશ્ન કર્યો ત્યારે મહારાજે એનો ઉત્તર એવો કર્યો, પ્રભુ કહે છે કે સ્વામી, જ્ઞાને કરીને મુક્તિ થાય છે, પરંતુ અનુભવ જ્ઞાને કરીને થાય છે, અને શાસ્ત્રે કરીને ભગવાને જાણ્યા કહેવાય, એ જ્ઞાન કહેવાય, પણ અનુભવ નથી એને. એમાં પછી દ્રષ્ટાંત આપ્યા કે જેમ અંધારું ઘર હોય અને એમાં કોઠી કે થાંભલા જોયા હોય તો એ જોયા કહેવાય, પણ જેમ છે એમ યથાર્થ નથી દેખાય. એમ શાસ્ત્રે કરીને ભગવાનને જાણ્યા છે એને કે ભગવાન આવા રૂપાળા છે, આવા પ્રકાશવાન છે, આવા ઐશ્વર્યવાન છે, આવા સમર્થ છે, આવા કરતા હરતા છે, આમ જાણ્યું ખરું શાસ્ત્રથી, પણ કેવા પ્રકાશવાન છે અને કેવી મૂર્તિ છે અક્ષરધામમાં એ એને જોઈ નથી, અનુભવ્યું નથી. એટલે અંદાજ જ્ઞાન, અનુમાન જ્ઞાન છે એનું. તો અનુમાન જ્ઞાને કરી એને સિદ્ધિનો પ્રાપ્ત થાય. તમે શાસ્ત્રમાં વાંચી અને પછી મિષ્ટાન કરવા જાઓ તો એમ ન થાય. એ પ્રેક્ટિકલ પહેલા જેને આવડતું હોય ને એની પાસે શીખવું પડે, નકર શાસ્ત્રમાં તો લખ્યું જ હોય કે ચૈણાનો લોટ 1 કિલો લેવાનો, એમાં 100 ગ્રામ દૂધ ને 100 ગ્રામ ઘીનું માવણ દેવાનું, ચાયણીથી ચારીને પછી ઘી નાખીને શેકવાનું, બદામી કલર કરવાનો શેકવામાં, પછી ચાસણી લેવાની, તો ચાસણી 1 તારની લેવાની તો મોહન થાળ થાય, 2-3 તારની લો તો મોતિયો થાય, 2-3 તારની લો કડક તો મેસુભ થાય, એમ લખવું હોય અને પછી આપણે એ કરવા જઈએ તો થાય નહીં. એટલે પ્રેક્ટિકલ છે ને એને અનુભવ કરવો જોઈએ. તમારો ન્યાય આવે છે ને પ્રેક્ટિકલ ને અનુભવ થાય ને એ અનુભવ જ્ઞાને કરીને મુક્તિ બતાવીએ છે. તો સાક્ષાત ભગવાન જેવા છે એવા એને પોતાને નિજને અનુભવાય, પોતાના અંતરાત્માને વિશે, જીવને વિશે,
જેવા પ્રકાશે રૂપ લાવણી અત્યારે શક્તિ સામર્થ્ય યુક્ત પરમાત્મા છે ને એવા એને અનુભવાય, એને જ્ઞાન કહેવાય, અનુભવ જ્ઞાન. અને એ જ્ઞાને કરીને જીવ છે ને મુક્તિને પામે છે, મોક્ષ અત્યંત કલ્યાણ પ્રાપ્ત કરી શકે છે. એટલે શાસ્ત્રનો સિદ્ધાંત છે જાણવો, એના કરતા અનુભવ શ્રેષ્ઠ છે. તો પછી મહારાજે પાછું બતાવ્યું, મુક્તાનંદ સ્વામીના પ્રશ્નમાં મહારાજે આશંકા કરી બતાવી. જીવવાએ કરીને ભગવાનને વર્ણન કર્યા તો શું એને જ્ઞાન નથી? નાસિકાએ કરીને ભગવાનનો સુગંધ લીધો તો શું એને જ્ઞાન નથી? ત્વચાએ કરીને પ્રભુનો સ્પર્શ કર્યો તો શું જ્ઞાન નથી? એમ ભગવાનને ઇન્દ્રિયોને અંતકરણે કરીને જાણ્યા તો એને જ્ઞાન જ કહેવાય. પણ મહારાજ કે જીવ તદાશ્રિત અનુભવ જ્ઞાન એને નથી. તો ઇન્દ્રિય અંતકરણે કરીને ભગવાનને જીભે કરીને વર્ણન કર્યા તો જ્ઞાન જ કહેવાય, પણ અનુભવ નથી એને. તો માનો કે તમે મોહન થાર જીમાં અને પછી તમે જીભથી વર્ણન કરો કે મોહન થાર બહુ સ્વાદિષ્ટ, બહુ મીઠો હતો, અમૃત જેવો હતો, તો તમારી જીભને જે અનુભવ થયો ને એવો કાન સાંભળે તો ન થાય. થાય અનુમાન થયો કાનને, પણ જે જીભને અનુભવ થયો એ કાનને ન થાય કોઈ દી. ગમે તેટલા વર્ષોથી સાંભળ કરે ને તોય ન થાય. જીભને ક્યારે થયો? મોહન થાર જીમો એટલે થયો. ભોજન કર્યું ને મોહનથાર જેમો ખાધો એટલે અનુભવ થયો. એમ પરમાત્માને ભજે, પ્રભુનું ધ્યાન કરે ને તો અનુભવ થાય. અને એ અનુભવ જ્ઞાને કરીને અત્યંત કલ્યાણે જીવ પામે છે. એટલે વાત મહારાજની કહેવાની ત્યાં છે કે નકરા જ્ઞાનની કોથળીમાં ન પડ્યા રહેતા. કથા વાર્તાનો અંગ હોય ને તો ધ્યાન ભજન અંગ ન હોય પાછું જરાય, નકરી જ્ઞાનની જ વાતો ફાડફાડ કરતા હોય બેઠા બેઠા. મેં એવા કેટલાય હરિભગત જોયા છે, એવા કેટલાય સાધુ જોયા છે કે નકરી જ્ઞાનની જ ભૂમિકામાં પડ્યા રહ્યા છે ને, પછી ધ્યાન ભજનથી હાવે શુષ્ક થઈ ગયા. એવા હરિભગત મેં જોયા, પૂજા ન કરતા, માનસી નહીં, ભજન નહીં, માળા નહીં, દંડવટ નહીં. હું માને ખબર છે, હું તો મુક્ત છું, બ્રહ્મરૂપ છું. એમ આવા જે બ્રહ્મ જ્ઞાનીઓ છે, મિથ્યા જ્ઞાનીઓ, એ સત્ય તત્વ એ જે પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, એની ભક્તિ, એની નિષ્ઠાને, એની ઉપાસનાને ખોદી કાઢે છે અને પોતાનું જ બ્રહ્મ જ્ઞાન છે એનું પ્રતિપાદન કરે છે. તો બ્રહ્મને કોનું ધ્યાન કરવાનું, બ્રહ્મને કોનું ભજન કરવાનું? અહમ બ્રહ્માસ્મિ થઈને બેઠા છે એવા જે જ્ઞાની, એ તો મહારાજ કે મહાપાપી છે અને મરીને ઘોર નરકમાં જાય. એટલે ભગવાનના ભક્તને આ બધું જાણી રાખવું એને બહુ મજાની વાત છે. ભક્તિના માર્ગમાં
ભગવાન શ્રીહરિની ધ્યાન ભજન એ મૂર્તિનું ભજન ધ્યાન કરવાનું છે ને, અંગ જોઈએ 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 જ. એક કલાક કથા સાંભળીને તો એક કલાકની કથાને પચાવવા માટે તમારે સામે બે કલાક ભજન જોઈએ. તો એક કલાકની કથા પચે, અંદર આવે, ક્રિયામાં આવે. નકા સાંભળેલું આખી જિંદગી સાંભળો, ક્રિયામાં જ ન આવે એ પચો ન કહેવાય. કથા સાંભળ્યા પછી પરિવર્તન તો આવવું જોઈએ ને, સ્વભાવ તો છૂટવા જોઈએ ને, મહારાજમાં પ્રીતિ તો થવી જોઈએ ને, વાસના તો ઘટવી જોઈએ ને. નહી તો આખો આખી જિંદગી સાંભળી સાંભળી કરી પોપટિયા જ્ઞાનની ગળ શું કરવાનું. એટલે ગોપાળાન સ્વામીએ ત્રણ અંગ છે ને સરખા બતાવ્યા, ધ્યાન ભજનનું, સેવાનું અને સંત સમાગમ કથા વાર્તા. ત્રણેય અંગ સરખા જોઈએ. સેવા એટલી કરવી જોઈએ, ભજન એટલું કરવું જોઈએ અને કથા વાર્તા પણ એટલો માવડો રાખવો. ત્રણેય સરખા જોઈએ, એકાદ બીજા વધુ ઓછું એટલે બેલેન્સ ન રહે. એકાદા બીજા અંગ છે ને, એકાદા બીજા અંગના અહમનું મારણ છે. ધ્યાન ભજન કરતા હોય ને એનું માન બંધાય ને તો કથા વાર્તા કરીને એનું ખંડન થાય, એટલે માન છે ને એનું ઉતરી જાય. પછી કથા વાર્તા અને ભજન બેયનું માન બંધાતું હોય ને તો એ સેવા યોગ પાછું માન ઉતારે બેય. અને સેવા કરતા કરતા માન બંધાતું હોય ને તો કથા વાર્તા એનું માન ઉતારે પાછું. કે સેવા કરવી તો કેવળ ભગવત પ્રસન્નતાર્થે કરવી, ભજન કરવું, ધ્યાન કરવું તો કેવળ ભગવત પ્રસન્નતાએ પોતાના મોક્ષ માટે જ કરવું. કોઈ પદાર્થની લાલચે કરીને નહીં. પદાર્થ એટલે ધન સંપત્તિ ખાવા પીવાનું જ નહીં, પણ પદાર્થમાં બધું આવે, માન આવે, પૂજા આવે, પ્રતિષ્ઠા આવે, ઉપસવા માત્રના સંકલ્પ માત્ર આવે. બધું પદાર્થમાં આવે તો આ સંકલ્પ થાય તો કથા વાર્તા છે ને એને તોડી નાખે, એનું મારણ છે. પણ એ કથા વાર્તાનો સમાગમ ક્યારે તોડે, કે એને અનુરૂપ સાચું ઔષધ એની માત્રામાં લે તો તોડે. એટલે મહારાજે શિક્ષાપત્ર એમ ના પાડી. મહારાજ કે જે વૈદ્યના આચરણને ન જાણતો હોય ને એનું ઔષધ ન લેવું. એમ ભક્તિના સત્સંગના સિદ્ધાંતને સમજતો ન હોય, સમજો ન હોય એનો ઔષધ ન લેવું, એનો સમાગમ ન કરવો. તમારું દરદ મટે નહીં ગમે તેમ ઔષધ લો, તો એ વધે ઉલટા. તો એમાંથી રિએક્શન આવે. અનુભવ જ્ઞાન છે ને એની પાસે ઔષધ લ્યો ને તો તમારો દરદ મટે. એટલે પેલા વૈદ્યને ઓળખવો પડે. વૈદ્યને જાણ્યા વગર તમે લ્યો ને તો નકામો છે. એટલે આવી રીતે અનુભવી સત્પુરુષ થકી, એટલે શાસ્ત્રમાં લખ્યું મહારાજે વચનામૃતમાં કે શાસ્ત્ર છે ને સત્પુરુષ થકી સમજવા, અસત્પુરુષ થકી શાસ્ત્રનું ક્યારેય પણ શ્રવણ ન કરવું. લખું તો સત્પુરુષ ને અસત્પુરુષ એના લક્ષણ તો બધા બતાવ્યા છે. એટલે જેને ખૂબ અંતર્મુખ વૃત્તિ હોય, મહારાજની મૂર્તિનું ધ્યાન ભજન કરવાની ખૂબ રુચિ હોય, અને જેવું ધ્યાન ભજન કરવાની રુચિ હોય
એવાજ બીજા સાધકના જીવના હૃદયમાં મહારાજની મૂર્તિ પ્રસ્થાપિત કરવા માટેનું એને કથા વાર્તાનું અંગ હોય. કથા વાર્તાનો અંગ હોય પણ શેના માટે? મુમુક્ષુના હૃદયમાં મહારાજની મૂર્તિ પરોવવા માટે. ઉપસવા માટે જો કથા વાર્તાનો અંગ હોય ને તો પાછો એનો સમાગમ વર્જ્ય લખો તો ના પાડી, કારણ કે એ અજાણ્યો વૈદ છે, અનુભવ વૈદ નથી, ઊંટ્યો વૈદ કહેવાય. તો ઊંટિયા વૈદ નું ઔષધ લો એટલે તમે મરો જ. એટલે એ બધા સિદ્ધાંત એમ છે. બહુ મજાની વાત છે.